નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એનસીઆરટી ના દાખલા ગણીશું. દાખલા ગણતા પહેલા દાખલા માટે જરૂરી સૂત્રોની તારવણી કરી લઈએ. આપણે લેક્ચરમાં ભણી ગયા કે ડી ડોકલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર એચ અપોન પી, જ્યાં પી બરાબર કણનું વેગમાન, અને વેગમાનનું સૂત્ર શું છે, દળ ગુણ્યા વેગ એટલે કે એમ બી. એચ બરાબર પ્લાન્ક અચાંક, જેની કિંમત છે 6.63 ગુણ્યા 10^-36 જૂલ ઇન્ટુ સેકન્ડ. તેથી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર એચ અપોન પી બરાબર એચ અપોન એમ વી, જ્યાં એમ બરાબર કણનો દર ને વી બરાબર કણની ઝડપ. હવે ગતિ ઉર્જાનું સમીકરણ, ગતિ ઉર્જા કે બરાબર વનાફ એમ વી સ્ક્વેર બરાબર ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી પી સ્ક્વેર બરાબર પી સ્ક્વેર ના છેદમાં 2m બરાબર ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંથી આપણે પી સ્ક્વેર ને સૂત્રને કરતા બનાવીશું તો પી સ્ક્વેર બરાબર 2mev, અને તેથી વેગમાન પી બરાબર અંડર રૂટ 2mev, જ્યાં e બરાબર મૂળભૂત વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10^-19 કુલમ, અને v બરાબર વિદ્યુત સ્થિતિમાન. હવે ઇલેક્ટ્રોન વોલ્ટ ની જગ્યાએ આપણે શું લખી શકીએ, એ પણ લખી શકીએ. તો વેગમાન p બરાબર શું લખી કરશે, તો કે √2mk. તો આ સમીકરણ મદદથી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h અપોન p એટલે કે h અપોન √2m ev બરાબર h અપોન √2mk. અહીંથી આપણે તે પણ ખબર પડી ગઈ કે લેમ્બડા ચલે છે એકના છેદમાં અંડર રૂટ એમ, એટલે ભારે બળ ધરાવતા કણની તરંગ લંબાઈ ઓછી હોય, ત્યારે હલકા કણની હલકું ઓછું બળ ધરાવતા કણની તરંગ લંબાઈ કેવી છે, વધારે. ઉદાહરણ નંબર 4, 5.4×10^6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે. પહેલા તો એ ભાગમાં તમને શું આપેલું છે, તો કે ઝડપ v બરાબર 5.4×10^6 મીટર પર સેકન્ડ, અને શેની માટે દાખલો કરવાનો છે, ઇલેક્ટ્રોન માટે. તો ઇલેક્ટ્રોન નું દળ એમ બરાબર 9.11×10^-31 કિલોગ્રામ, અને બી માં આપણે ઝડપ વી બરાબર 30 મીટર પર સેકન્ડ અને દળ એમ બરાબર 150 ગ્રામ એટલે કે 0.15 કિલોગ્રામ. હવે મેળવવાનું શું કીધેલું છે, ડી બ્રોગલી એટલે કે ડી બ્રોગલી તરંગ લંબાઈ માટેનું સૂત્ર લેમ્બડા બરાબર એચ અપોન એમ બી. તેથી લેમ્બડા બરાબર એચ ની કિંમત 6.63×10^-34, અને છેદમાં ઇલેક્ટ્રોનનો દર 9.11×10^-31, અને વેગ
5.4 ગુણ્યા 10 ની 6 કરો. આ સમીકરણનો ભાગાકાર કરશું એટલે આપની ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લેમ્ડા બરાબર 0.1348 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત મીટર મળશે. તેથી લેમ્ડા બરાબર 1.348 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત મીટર. 10 ની માઇનસ 10 ઘાત મીટરની જગ્યા આપણે એક જ ફોર્મમાં લખી શકીએ. ત્યારબાદ હવે અહીંયા તરંગ લંબાઈ મેળવે, તેથી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર એચ ની કિંમત 6.63 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત છેદમાં દર કેટલું છે 0.15 અને વેગ કેટલો છે 30 મીટર પર સેકન્ડ. અને હવે આ સમીકરણનો આપણે ભાગાકાર કરશું તો તરંગ લંબાઈ લેમ્ડા બરાબર 1.4733 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત મીટર મળશે. આમ બંને ઉપરથી આપણે ખબર પડે કે આ જે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ છે એ 150 ગ્રામના બોલની તરંગ લંબાઈ કરતા ખૂબ જ વધારે છે. ખૂબ જ વધારે એટલે બંનેનો ભાગાકાર પણ કેટલા ગણી વધારે છે તે પણ આપણે મેળવી શકીએ. ઉદાહરણ નંબર 5, એક ઇલેક્ટ્રોન એક આલ્ફા કણ ઇલેક્ટ્રોન આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જા સમાન છે. આમાંથી કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે, એટલે કે તરંગ લંબાઈ સૌથી ઓછી હશે? પહેલા તો ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? તો ઇલેક્ટ્રોનનું દળ એમઇ બરાબર 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત કિલોગ્રામ. ત્યારબાદ આલ્ફા કણ, આલ્ફા કણનું દળ એમ આલ્ફા 4 MP પ્રોટોનના દળ કરતા કેટલા ગણું છે? 4 ગણું, એટલે કે 6.4 ગુણ્યા 10 ની માઇનસ 27 ઘાત કિલોગ્રામ. અને પ્રોટોન, પ્રોટોનનું દળ MP બરાબર 1.6 ગુણ્યા 10 ની માઇનસ 27 ઘાત કિલોગ્રામ. હવે અહીંયા આપણને શું આપેલું છે રકમમાં? તો કે અહીં ગતિ ઉર્જા બધા માટે કેવી છે? સમાન. તો ગતિ ઉર્જાનું સમીકરણ, તો કે ગતિ ઉર્જા K બરાબર 1/8 mv² બરાબર શું લખી શકશો આપણે? p² છેદમાં 2m, જ્યાં p નું હશે તો કે વેગમાં. તો આ સમીકરણ મદદથી આપણે p² ને સૂત્રનો પત્તા બનાવીશું, તો p² બરાબર 2mk, તેથી p બરાબર √ 2mk. હવે ડબલ તરંગ લંબાઈ ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h/mv, એમ્બી એટલે થશે વેગમાન, એટલે કે h/p. તો p ની કિંમત મૂકી દઈ સમીકરણમાં વેગમાન p બરાબર, તેથી લેમ્ડા h બરાબર h છેદમાં √ 2mk. તો સમીકરણ પરથી આપણે અંદાજ આવી જઈ શકે કે તરંગ લંબાઈ લેમ્ડા ચલે છે 1/√ m. હવે આપણી પાસે 3 દળ છે, તો બધા કરતા દળ પણ વધારે છે. આલ્ફા પણ તેના કરતા ઓછું, પ્રોટોન પણ એના કરતા ઓછું ઇલેક્ટ્રોન. તો આ સંબંધ લખીએ કે અહીં એમ આલ્ફા ગેટર ધેન એમ બી ગેટર ધેન એમ ઈ હોવાથી તરંગ લંબાઈને અને દળને કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણ હતું, જેનું દળ વધારે ની તરંગ લંબાઈ કેવી થશે? ઓકી, તો એમ આલ્ફા ગેટર ધેન એમ બી ગેટર ધેન એમ ઈ હોવાથી લેમ્ડા ઈ ગેટર ધેન લેમ્ડા બી ગેટર ધેન લેમ્ડા આલ્ફા. આમ મહત્તમ તરંગ લંબાઈ, મહત્તમ તરંગ લંબાઈ કોની થશે?
તો કે ઇલેક્ટ્રોનની કારણ કે ઇલેક્ટ્રોનનું દળ બધા કરતા ઓછું છે અને લઘુત્તમ તરંગ લંબાઈ એટલે કે ટૂંકી તરંગ લંબાઈ કોની હશે તો કે આલ્ફા કણ કારણ કે આલ્ફા કણનું દળ બધા કરતા વધારે છે ઉદાહરણ નંબર 6 એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતા 3 ગણી ઝડપે ગતિ કરે છે કણ અને ઇલેક્ટ્રોનની દોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર અહીં કણની તરંગ લંબાઈ લેમડા અને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લેમડા ઈ નો ગુણોત્તર કેટલો આપેલો છે 1.813 ગુણ્યા 10⁻⁴ ઘાત છે કણનું દ્રવ્યમાન શોધો અને તે કયો પણ હશે તે ઓળખો હવે તરંગ લંબાઈ ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર એચ અપોન એમ પી અને ઇલેક્ટ્રોન માટે લેમડા ઈ બરાબર એચ અપોન એમ ઈ અને વી લખાશે તેથી બંનેનો ગુણોત્તર લઈ તેથી લેમડાના છેદમાં લેમડા ઈ બરાબર બંનેના અંશમાંથી એચ તો કેન્સલ થશે અને છેદનો છે ક્યાં જશે અંશમાં એટલે એમ ઈ વી ઈના છેદમાં સમીકરણ શું લખાશે એમ બી તેથી લેમડાના છેદમાં લેમડા ઈ બરાબર હવે પેલું શું કીધેલું છે ઇલેક્ટ્રોનની ઝડપ વત્તા 3 ગણી ઝડપે કણની ઝડપ વી હોય તો ઇલેક્ટ્રોનની ઝડપ વત્તા કેટલા ગણી છે 3 ગણી તો 3 વી લખાશે કે કણની ઝડપ વી બરાબર 3 વી તો સમીકરણમાં કિંમત મૂકી દઈ એમ ઈ વી ઈ છેદમાં એમ ગુણ્યા 3 વી 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 કેન્સલ તેથી લેમડાના છેદમાં લેમડા ઈ બરાબર એમ ઈના છેદમાં શું લખાશે 3 એમ ઈ કિંમત અહીંયા સમીકરણમાં મૂકી દઈ તેથી એમ ઈના છેદમાં 3 એમ બરાબર 1.813 ગુણ્યા 10⁻⁴ ઘાત એમને સૂત્રમાં કરતા બનાવતા એમ બરાબર ઇલેક્ટ્રોનનો તો 9.11 ગુણ્યા 10⁻³ ઘાત અને છેદમાં 3 ગુણ્યા 1.813 ગુણ્યા 10⁻⁴ ઘાત આ સમીકરણનો ભાગાકાર કરશો એટલે આપણને તો મળશે એમ બરાબર 1.67 ગુણ્યા 10⁻⁷ ઘાત કિલોગ્રામ એટલે આ દળ કોનો કોના બરાબર થાય આવું દળ કોનું છે તો ન્યુટ્રોન અને બીજું પ્રોટોન તો આ બે પૈકી કોઈ પણ એક પણ હોઈ શકે આ ન્યુટ્રોન હોઈ શકશે અથવા પ્રોટોન કારણ કે ન્યુટ્રોન અને પ્રોટોનના દળ બંને સમાન જ છે 1.67 ગુણ્યા 10⁻⁷ ઘાત કિલોગ્રામ ઉદાહરણ નંબર 7 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવાહિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર એચ અપોન પી હવે પી એટલે તો શું હશે વેગમાન હવે ગતિ ઊર્જાના સમીકરણ ગતિ ઊર્જા કે બરાબર 1/mv² બરાબર v² છેદમાં 2m બરાબર ઇલેક્ટ્રોન વોલ્ટ આમાંથી આપણે પી ને સૂત્રનો કરતા બનાવી તેથી v² બરાબર 2mev તેથી પી બરાબર અંડર રૂટ 2mev તેથી તરંગ લંબાઈના સમીકરણમાં આપણે વેગમાનની કિંમત મૂકીએ તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h / અંડર રૂટ
2MeV. હવે બધાની કિંમત મૂકી દઈ વોલ્ટેજ છે તો લેમ્ડા બરાબર h ની કિંમત 6.63 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત છેદમાં વર્ગમૂળમાં 2 ઇલેક્ટ્રોનનો દર 9.11 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત અને ગુણ્યા વોલ્ટેજ V. આ બધાથી આપણે શું કરશું તો કે તરંગ લંબાઈ અને વોલ્ટેજના સંબંધ દર્શાવતું સમીકરણ મેળવી શકશું અને આ સમીકરણમાં આપણે સાબિત કરીશું તો આપણને સમીકરણ મળશે 1.227 ના છેદમાં અંડર રૂટ વી અને આ તરંગ લંબાઈ નેનોમીટરના ક્રમની હશે. સમીકરણ યાદ રાખવાનું છે લેમ્ડા બરાબર 1.227 ના છેદમાં અંડર રૂટ વી નેનોમીટર. આ કોની માટેનું સમીકરણ છે? ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ. આ સમીકરણની મદદથી આપણે ડાયરેક્ટ મેળવી શકીએ. આપણે વોલ્ટેજ કેટલા આપેલા છે? 1.27 એના છેદમાં વર્ગમૂળમાં વોલ્ટેજ કેટલા છે? 100. 100 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 10. તો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 0.127 નેનો મીટર. એટલે ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી છે? 0.127 નેનો મીટર. સ્વાધ્યાયનો 12મો દાખલો. 56 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે પ્રથમ વેગમાન અને બીજું ડી બ્રોગલી તરંગ લંબાઈ. વોલ્ટેજ કેટલો આપેલો છે? વોલ્ટેજ વી બરાબર 56 વોલ્ટ, પછી એની કિંમત ઈ બરાબર 1.6 ગુણ્યા 10⁻¹⁹ કુલમ, પ્રો ઇલેક્ટ્રોનનો દર એમ બરાબર 9.11 ગુણ્યા 10⁻³૧ કિલોગ્રામ અને પ્લાન્ક અચળાંક એચ બરાબર 6.63 ગુણ્યા 10⁻³૬ જૂલ ઇન્ટુ સેકન્ડ. તો પહેલું વેગમાન માટે, આપણે શેના સમીકરણની જરૂર પડશે? ગતિ ઉર્જા. ગતિ ઉર્જા કે બરાબર પી સ્ક્વેરના છેદમાં 2m બરાબર આઇન્સ્ટાઈનના સમીકરણ મુજબ કે બરાબર શું લખે કે ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી પી સ્ક્વેર બરાબર 2MeV. બધાની કિંમત મૂકી દઈ તો કે 2 એમ એટલે ઇલેક્ટ્રોનનું દર 9.11 ગુણ્યા 10⁻³૧ ગુણ્યા એની કિંમત 1.6 ગુણ્યા 10⁻¹૧ અને વોલ્ટેજની કિંમત કેટલી છે? 56. અને આનો ભાગાકાર કરશું તો આપણને પી સ્ક્વેરની કિંમત મળશે. પી સ્ક્વેર બરાબર 16.512 ગુણ્યા 10⁻¹૫૦ અને આ સમીકરણનો આપણે વર્ગમૂળ કાઢશું તો આપણે વેગમાન પી બરાબર 40.4 ગુણ્યા 10⁻¹૫૦ અને વેગમાનનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. આમ આપણને વેગમાન પીની કિંમત કેટલી મળશે? તેથી પી બરાબર 4.04 ગુણ્યા 10⁻²૪ કિલોગ્રામ મીટર પર સેકન્ડ. અને બીજું મેળવવાનું છે ડી બ્રોગલી તરંગ લંબાઈ.
દ્વિબ્રોગલી તરંગ લંબાઈનું સમીકરણ તો કે લેમ્બડા બરાબર એચ અપોન પી, પ્લાન્ક અચળાંક 6.63 ગુણ્યા 10⁻³૬ અને વેગમાન પીની કિંમત, વેગમાન કેટલું મળ્યું આપણને 4.04 ગુણ્યા 10⁻૨૪, તેથી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 1.6611 ગુણ્યા 10⁻૧૦ મીટર, 10⁻૧૦ મીટર એટલે કે એંગસ્ટ્રોમ બરાબર 1.66 એંગસ્ટ્રોમ.